સપ્લાયની આ સેવા આપી એ બદલ ધન્યવાદ. એક હકીકત છે જીવનમાં સ્વીકારવી જોઈએ કે કોઈ પણ ક્ષેત્રમાં રસોડાથી માંડીને ઘરથી શરૂ કરવું, કે જે વ્યક્તિ જે કામ કરે ને એની કિંમત થવી જોઈએ, પ્રોત્સાહિત કરો ને. એટલે માણસ તમે જોજો તમારા દીકરાને બહુ રસોઈ બનાવે ને એમ કેજો ખરેખર બહુ સરસ થઈ. બીજા દિવસે કોઈ પણ પ્રકારની જે વ્યક્તિ સેવા કરતી હોય એ બદલ એને ધન્યવાદ. શુભદેવજી અને પરીક્ષિતજીની કથા સંવાદ સુદર્શન ચક્ર ધારણ કર્યું, ભગવાન પ્રગટ થયા, દૈત્યોને ખ્યાલ આવ્યો, સંજીવની વિદ્યા સજીવન કર્યા ત્યાં સુધી જોયું. પણ હવે મૂળ વાત તરફ જાય. કશ્યપ ઋષિ બે પત્નીઓ છે, મારા અતિ સુંદર છે. પોતાના પતિને કહેવા લાગ્યા, હે નાથ મને એવું કોઈ વ્રત બતાવો જે વ્રત કરવાથી આપણે ત્યાં એવા સંતાનની પ્રાપ્તિ થાય જે જગતનો ઉદ્ધાર કરે. અને પયો વ્રતની કથા આવી. ફાગણ સુધી કમથી 12 દિવસ કેવલ એકલા દૂધ પીને આ વ્રત કરું જેને સંતાન નો એના માટે આ કથા આવી. અદિતિ માને ત્યાં ખુદ ભગવાન પ્રગટલા માટે એક કહેવાયું. તેરસના દિવસે એનું ઉજવણું કરો, લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી, નૈવેદ્ય ધરાવો, ભૂમિ પર શયન કરવું, તમામ પ્રકારના વ્રતો નિયમો સંયમોનું પાલન એવી કથા આવી. જોત જોતામાં 12 દિવસ પૂરા થયા. ભગવાને યાદી અપાવી કે માં એક વખત તમારે ત્યાં હું જન્મ લઉં એવું નથી, જન્મ મારું વરદાન કે હું તમારે ત્યાં. રામ તીર્થને રોજ દર્શન થતા હતા, મીરાબાઈને રોજ દર્શન થતા, હુસાઈજી મહારાજને સવાલ નથી, રામકૃષ્ણ પરમહંસને હરિ દર્શન થતું હતું, કબીર સાહેબ એની તો પાછળ પાછળ મહાદેવ ફરતા હતા. છતાંય કબીર સાહેબે બહુ સરસ દોહો લખ્યો હોય કે બધાય મારા વખાણ કરો, મારી પ્રશંસા કરો, કબીર કબીર કબીર, પણ કબીરા કબીરા ક્યાં કહો, પ્રેમ કોને કહેવાય જોવો હોય તો જાઓ યમુના કે તીર, બંસી ભટ ઉપર વયા જાઓ. કારણ એક ગોપી કે આંખ મેં બેહ ગયે લાખ કબીર, મારા જેવા લાખ કબીર તો ગોપીના એક આંસુમાં સમાય જાય. ગોપીની પ્રીતિ કેવી હશે, પોતે સમર્થન છતાં બીજાને મોટાઈ આપી દીધી કબીર. મારી ભક્તિ એવી તો નથી, મારી પાછળ ખાલી મહાદેવ આવે. જાઓ બંસી ભટ પર યમુના તટ પર, પ્રીતમજીની પ્રીતમાં બંધાણી બેની ઉઠો. એટલે ગોપી ભૂલી ભક્તિનું છેલ્લું પગથિયું એટલે પ્રીતિ. પ્રીત પ્રગટ થયા પછી પરમાત્માને યાદ કરવા ન પડે, યાદ હોય જ. ભૂલ ના ચાહુ ભૂલ ના પાઉ. પ્રીતમજીની પ્રીતમાં બંધા પ્રીતમજીની પ્રીતમાં બંધાણી.
વિષ્ણુએ વરદાન આપ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અગિયારસ બારસ યતિપાત સંક્રાંતિ અધિક માસ કે ગમે ત્યારે શાલીગ્રામજી ઉપર તુલસી દળ પધરાવશે તો એ વ્યક્તિને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરીશ, એના મનના મનોરથ હું સફળ કરીશ. એટલા માટે ભગવાન શાલીગ્રામજી ઉપર આપણે તુલસી દળ પધરાવીએ છીએ. પછી તો ભગવાને એ બોલ્યા છે કે તુલસીજી તમે મને અત્યંત પ્રિય થશો. બંધ જ કરાવી દો સીધું, જે થતો હોય કરો, ન થાય ન કરો. ફલાણા તો કરાવતા હતા તો એની પાસે કરાવજો.